नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणुं चेप्टर छे 13 न्यूक्लियस। तो पहला तो न्यूक्लियस शुं छे आपणे एनी चर्चा करी। तो के न्यूक्लियस मां फक्त परमाणुना गर्भ भागनी ज चर्चा करवानी, के जे परमाणुनो गर्भ भाग जे छे जेने आपणे न्यूक्लियस नाम आप्युं। હવે જો જ્યારે બાહ્યતમ કક્ષાની ચર્ચા કરવાની હોય, ઇલેક્ટ્રોનની ચર્ચા કરવાની હોય અને એનો ગર્ભ ભાગ પણ જો સાથે આવે તો જેને આપણે પરમાણુ કહીએ, અને ન્યુક્લિયસમાં ફક્ત એના કેન્દ્રની ચર્ચા કરવાની હોય જેને આપણે ન્યુક્લિયસ નામ આપીએ। તો ન્યુક્લિયસનું બંધારણ શું છે એ આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે। પછી આઇન્સ્ટાઈને ઉર્જા માટેની કંઈક તમને સંભાવના આપેલી હતી કે દળ અને ઉર્જાને શું સંબંધ છે જે આપણે શીખવાનું છે। પછી તેનાથી આગળ આપણે રેડિયો એક્ટિવિટી તત્વો જોવાના છે કે રેડિયો એક્ટિવિટી શું છે, બરોબર, જેમાં આપણે અર્ધાયુ સમય, સરેરાશ જીવનકાળ જે બધું જોવાનું છે। પછી ઉર્જાની, ન્યુક્લિયર ઉર્જાની ચર્ચા કરવાની, જેમાં વિખંડન, સંલયન એ બધી ચર્ચા કરવાની આપણે। તો શરૂઆતમાં જે આપણી પાસે પ્રસ્તાવના જે છે એમાં આપણે એક નજર નાખી, તો જે આ એક માર્કમાં પૂછાઈ શકે કે ન્યુક્લિયસ માટે કે આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગમાં તમને એવું જોવા મળેલું હતું કે ન્યુક્લિયસની ત્રિજ્યા પરમાણુની ત્રિજ્યા કરતા 10^4 ગણી નાની છે। શું કહેવા માંગે છે કે આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગમાં એવું જોવા મળે કે ન્યુક્લિયસની ત્રિજ્યા પરમાણુની ત્રિજ્યા કરતા 10^4 ગણી નાની છે। આ એક માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે, બરોબર। પછી આના અંદર અન્ડરલાઈન કરી નાખજો। આગળ બીજો ક્વેશ્ચન પણ એક માર્કમાં પૂછાઈ શકે કે ન્યુક્લિયસનું કદ પરમાણુના કદના 10^-12 ગણું છે। ન્યુક્લિયસનું કદ પરમાણુના કદના 10^-12 ગણું છે। હવે જો ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી, તો કે ન્યુક્લિયસની ત્રિજ્યા 10^-14 મીટરના ક્રમની હોય। કેટલી છે ન્યુક્લિયસની ત્રિજ્યા, તો કે 10^-14 મીટરના ક્રમની હોય। અને પરમાણુની ત્રિજ્યા કેટલી હોય, તો કે 10^-10 મીટરના ક્રમની હોય। આ પણ એક માર્કમાં પૂછાઈ શકે કે ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી, તો કે 10^-14 મીટરના ક્રમની આપણે લઈએ છીએ। પરમાણુની ત્રિજ્યા કેટલી લઈએ છીએ, તો કે 10^-10 મીટરના ક્રમની લઈએ। હવે આપણે કદની જે ચર્ચા કરેલી કે 10^-12 ગણું કેવી રીતે આવે, તો કે આપણને ખબર છે કે કદ V બરાબર સૂત્ર છે આપણી પાસે 4^π r³। આ જે આપણી પાસે સૂત્ર છે V બરાબર 4^π r³, જેની મદદથી આપણે ન્યુક્લિયસનું કદ અને પરમાણુના કદનો ગુણોત્તર લઈ, કે ન્યુક્લિયસનું કદ 4^π r³, r એટલે ન્યુક્લિયસની ત્રિજ્યા, તો કે કેટલી છે, તો કે 10^-14 મીટર, જેનો કરો ઘન, છેદમાં પરમાણુનું કદ, તો કે 4^π r³, r એટલે પરમાણુની ત્રિજ્યા કેટલી છે આપણી પાસે, 10^-10 મીટર, જેનું તમે ડિવાઈડેશન કરશો એટલે તમને મળશે 10^-12। આ જે પરમાણુનું કદ છે અને આ સાઈડ લઈ જાઓ એટલે તમને મળે ન્યુક્લિયસનું કદ બરાબર 10^-12 પરમાણુનું કદ। એટલે આના ઉપરથી આપણે કહી શકીએ કે ન્યુક્લિયસનું કદ પરમાણુના કદના 10^-12 ગણું છે। આ તમને એક લાઈન તમારી બુકમાં આપેલી છે, આ સાબિતી એની ત્યાં આપેલી નથી, બરોબર, આ પ્રમાણે તમે એ સાબિતી કરી શકો। પછી આગળ આપણે જોઈએ કે નેક્સ્ટ એવું કીધેલું છે કે પરમાણુ દળ, પરમાણુ દળને શેમાં મપાય, તો કે જો કોઈ પણ ન્યુક્લિયસ લ્યો કે પરમાણુ લ્યો કે એનું દળ જે છે એ આપણે mu માં માપ્યું, જે આપણે 11મા ધોરણમાં પણ અભ્યાસ કરેલો ચેપ્ટર નંબર 2માં, કે mu કોને કહેવાય, તો કે જેને આપણે કહીએ છીએ એટોમિક માસ યુનિટ, કે પરમાણુનું દળ હોય જે આપણે શેમાં માપીએ છીએ, mu માં, કારણ કે ખૂબ જ ઓછું હોય તેથી આપણે એને એનો એકમ છે mu। તો આપણને એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે એક mu એટલે શું, આ વસ્તુ 11મા ધોરણમાં પણ આવેલી હતી,
क्वेश्चन पूछाय एक एमयू એટલે શું અને એક એમયુ ને કિલોગ્રામ માં ફેરવું તો એક એમયુ કોને કહેવાય જે આપણે અગાઉ પણ ચર્ચા કરેલી હતી કે અનઉત્તેજિત કાર્બન C12 કેવો કાર્બન લેવાનો આપણે તો કે અનઉત્તેજિત કાર્બન પરમાણુ દળના 12મા ભાગને કેટલામો ભાગ લેવાનો આપણે કાર્બન નો 12મો ભાગ જે આપણે લઈ अनुत्तेजित कार्बन परमाणु दड़ना 12मा भाग में एक एमयू आ एमयू ने दर्शावानी संज्ञा छे अथवा तमे स्मॉल यू पण करी सको के अनुत्तेजित कार्बन C12 परमाणु दड़ना 12मा भाग ने एक एमयू कहेवामां आवे तो अहींया आपणे लईए के एक एमयू तो आ जे छे आपणी पासे कार्बन परमाणु नुं दळ छे कार्बन परमाणु दर अनुत्तेजित कार्बन परमाणु दर तो के केटलू छे तो के 1.9926 47 1.99 × 6·47 × 10⁻²⁶ किलोग्राम डिवाइड करवाना 12 शू करतु डिवाइड बाय 12 तो ज्यांथी आपणने मळशे 0.166 × 10⁻²⁶ किलोग्राम पॉइंट ने तमे एक बाजू खसेड़ो तो अहींथी तमने मळशे 1.66 × 10⁻²⁷ किलोग्राम आ तमारे खास याद राखवानुं छे के 1 एमयू बराबर केटला किलोग्राम थाय तो के 1.66 अथवा 67 पण लई शको 1.66 × 10⁻²⁷ किलोग्राम केम के दाखला जे तमे गणशो एमां घणी वार तमारे कन्वर्जेशन पण करवू पड़शे एटले के 1 एमयू बराबर थशे 1.66 × 10⁻²⁷ किलोग्राम हवे आपणे जे न्यूक्लियस नी चर्चा करीए के न्यूक्लियस जे छे ई छे के जो विचार करो के तमारी पासे एक रूम आ जे रूम जे छे रूम नी अंदर तमे एक सोई लईने आवो આ રૂમની અંદર જે એક તમે સોય લઈને આવો અને સોયની જે અણી જે છે સમજજો સોયની જે તમારી પાસે અણી જે છે આ ઓરડાની સરખામણીએ સોયની અણી જે છે એ પરમાણુમાં ન્યુક્લિયસ એવી રીતે તમને જોવા મળે એટલે કહેવાનો મતલબ શું કે ઓરડો એટલે ધારો કે તમારું પરમાણુ વિચાર કરો આજે તમારી પાસે રૂમ જે છે આ રૂમ એ તમારું પરમાણુ છે અને સોયની જે અણી જે છે એ ન્યુક્લિયસ દર્શાવે કે આટલું એનું સ્થાન જે છે એ પરમાણુની અંદર ન્યુક્લિયસનું છે પણ પરમાણુનું મોટા ભાગનું દળ જે છે એ ન્યુક્લિયસમાં જ સમાયેલું કેવી રીતે ન્યુક્લિયસમાં સમાયેલું છે એ પણ આપણે આ ચેપ્ટરમાં બધું જોવાનું બરોબર તો હવે ન્યુક્લિયસનો અભ્યાસ કરવા માટે પહેલા આપણે એ જોઈએ કે આપણી પાસે કોઈ પણ તત્વ જે આપેલું હોય એને આપણે કેવી રીતે દર્શાવવું ન્યુક્લિયસ માટે કે ધારો કે તમને કોઈ એક તત્વ આપેલું છે XZA આપણે આવું લઈએ જ્યાં X એટલે શું તો કે કાંઈ પણ તત્વનું નામ શું છે તમારી પાસે જે કોઈ પણ તત્વ તમને આપેલું હોય આ તત્વનું નામ આપેલું ઝેડ શું દર્શાવે ઝેડ દર્શાવે પરમાણુ ક્રમાંક અથવા ન્યુક્લિયસની અંદર ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યા દર્શાવે ઝેડ તમને શું દર્શાવશે પરમાણુ ક્રમાંક અથવા ન્યુક્લિયસમાં રહેલી પ્રોટોનની સંખ્યા દર્શાવશે એ શું દર્શાવે કે એ બરાબર તમે કહી શકો પરમાણુ દળાંક અથવા પરમાણુ ભારાંક પણ કહી શકાય જો તમે ન્યુટ્રોન તમારે જોતા હો હમણાં કહું ન્યુટ્રોન શું છે જો તમારે ન્યુટ્રોન જોતા હોય તો તમારે પરમાણુ દળાંકમાંથી પ્રોટોનની સંખ્યા બાદ કરવી પડે એનો મતલબ એવો થયો કે એ બરાબર ઝેડ પ્લસ એન થાય પરમાણુ દળાંક એ બરાબર તમે શું કહી શકો ઝેડ પ્લસ એન
જ્યાં એન એટલે શું આપણે લઈશું કે એન બરાબર લઈશું ન્યુટ્રોન ની સંખ્યા. શું લઈશું આપણે? એન બરાબર ન્યુટ્રોન ની સંખ્યા. કારણ કે ન્યુક્લિયસ જે છે એ ન્યુક્લિયસ શેનું બનેલું? તો કે ન્યુક્લિયસ છે એ પ્રોટોન અને ન્યુટ્રોન નું બનેલું છે. શેનું બનેલું છે? ન્યુક્લિયસ પ્રોટોન અને ન્યુટ્રોન નું બનેલું. પ્રોટોન પાસે વિદ્યુત ભાર છે, ધન વિદ્યુત ભાર, જ્યારે ન્યુટ્રોન પાસે કોઈ વિદ્યુત ભાર નથી. એટલે ન્યુટ્રોન વિદ્યુત ની દ્રષ્ટિએ તટસ્થ છે, જ્યારે પ્રોટોન નો વિદ્યુત ભાર આપણે લઈ છીએ ધન વિદ્યુત ભાર. તો આ પરથી આપણે કહી શકીએ કે ન્યુક્લિયસ જે છે એ ધન વિદ્યુત ભાર ધરાવે. ન્યુક્લિયસ પાસે કયો વિદ્યુત ભાર હશે? કુલ વિદ્યુત ભાર જો આપણે ન્યુક્લિયસનો વિદ્યુત ભાર ધન વિદ્યુત ભાર લઈશું. જો તમને એમ પૂછે કે પરમાણુ નો વિદ્યુત ભાર શું, કે આપણે એમ કહીએ કે પરમાણુમાં ઇ જેટલા ઇલેક્ટ્રોન, હવે કે નંબર ઓફ ઇલેક્ટ્રોન હું ઝેડ લઉં, ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર રો. પરમાણુની જ્યારે ચર્ચા કરવાની હોય ત્યારે બાહ્યતમ કક્ષાને ધ્યાનમાં લેવી પડે, પણ જો ન્યુક્લિયસની ચર્ચા કરવાની હોય ત્યારે બાહ્યતમ કક્ષા ધ્યાનમાં લેતા નથી આપણે. તો પરમાણુમાં આપણે એમ કહીએ કે બાહ્યતમ કક્ષામાં ધારો કે માઇનસ ઝેડ ઇ જેટલા ઇલેક્ટ્રોન છે, જ્યારે ન્યુક્લિયસમાં પ્લસ ઝેડ ઇ જેટલા ઇલેક્ટ્રોન છે. તો પરમાણુનો કુલ વિદ્યુત ભાર કેટલો? કુલ વિદ્યુત ભાર એટલે આપણે આનો સરવાળો કરી તો પરમાણુ પાસે કોઈ કુલ વિદ્યુત ભાર જોવા મળતો નથી. એટલે આપણે એમ પણ કહી શકીએ કે પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. શું કહી શકીએ? કે પરમાણુ પાસે કાંઈ વિદ્યુત ભાર નથી. એટલે પરમાણુ જે છે એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવો છે? તો કે તટસ્થ છે. જ્યારે ન્યુક્લિયસ પાસે કયો વિદ્યુત ભાર છે? તો કે ધન વિદ્યુત ભાર. આપણને ખબર જ છે કે ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર કેટલો, તો કે આપણે ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર લઈ માઇનસ 1.6×10⁻¹ કુલમ, એટલો જ વિદ્યુત ભાર પ્રોટોન નો પણ છે, કેટલો? પણ પ્લસ 1.6×10⁻¹ કુલમ. આજે આપણે ચર્ચા કરેલી આ ખાસ ધ્યાનમાં રાખજો. આને આધારે આપણે હવે આગળ જોવાનું છે કે કોઈ પણ તમારી પાસે પરમાણુ હોય એને તમે કેટલા ભાગમાં વર્ગીકૃત કરી આપો. બરોબર? તો કે નંબર ઓફ પ્રોટોન, નંબર ઓફ ન્યુટ્રોન, એટલે કે પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા અને પરમાણુ દળાંકને આધારે આના અલગ અલગ પ્રકાર જોવા મળે. બરોબર? જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ.